દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે જતો મોટો દારૂનો જથ્થો પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ. એલસીબી દ્વારા ફિલ્મી ઢબે બોટને પકડવામાં આવી. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ તે મિશ્રાણીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ફ્રેન્ડભાઈ મોરી, પ્રફુલભાઈ વાઢેર, રાજુભાઈ ગઢિયા તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ જણકાટનાઓને મળેલ બાતમીના આધારે નીચે જણાવેલ વિગત મુજબના ઇસમોને દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે ઇંગ્લિશ દારૂનો જથ્થો હેરફેર કરતા હોવાની માહિતીના આધારે નવા બંદર દીવાદાંડી પાછળ 3 નોટિકલ માઇલ દરિયાઈ સીમામાંથી પકડી પાડી નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 90/2024 પ્રોહિબિશન એક્ટ કલમ 650/81/98 99 મુજબ ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાવની વિગત આ કામનો પકડવાનો બાકી. આરોપી નંબર 4 કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હતી. પ્રોહિબિશનનો જથ્થો મેળવી પોતાના ખાનગી વાહન મારફત આરોપી નંબર 1ની માલિકીની બોટમાં આરોપી નંબર 2 તથા 3ની મદદ ભરાવી જાફરાબાદ જિલ્લા અમરેલી ખાતે દરિયાઈ માર્ગે રવાના કરેલ. જાફરાબાદ બોટ પહોંચી આરોપી નંબર 1 દ્વારા ફોન દ્વારા જાણ થઈ કઈ જગ્યાએ અને કોને દારૂનો જથ્થો આપવાનો હતો તે જણાવવાનો હતો. આરોપી ઇસ્માઇલ અબ્દુલ્લા પટેલિયા, મયુરભાઈ લક્ષ્મીચંદ કાપડિયા, ભરતભાઈ લાખાભાઈ સોલંકી, મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ પકડવાનો બાકી. આરોપી ઉના પંથકમાં દરિયા કિનારે અંગ્રેજી દારૂનો વેપાર સામાન્ય થઈ ગયો છે ત્યારે સ્થાનિક તંત્ર પ્રશાસનના આ તકે ખાસ ધ્યાન આપે તેવી લોક માંગ ઉઠી છે. સંવાદદાતા અર્શદ વાઢર, દીવ મિરર ન્યૂઝ, ઉના. ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે. માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવે, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીમ તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે. આ સાથે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે. ખાસ વાત કરવામાં આવે તો આ જે બુટલેકર છે તે ક્યાંનો છે તો કઈ જવા મળ્યું? અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ, એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ દરિયા કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો.